जय माताजी। फ्रेंड्स, आज हूँ अपना गुरुकुल में विसराती जती थाळी लईने आवी छूं, जेमां आपणे बनावीशुं लोटारू शाक, खाड़ावाड़ी भाखरी अने साथे बनावीशुं रसावाड़ा खाटा मीठा मरचा। अने जो आजनो वीडियो गमे ने तो एने तमारा ग्रुप्स में एटलो बधो शेर करजो ने कि आ थाळी पाछी बधाना रसोड़ामां बनती थई जाय। अने तमने जो मारा वीडियो जोवा गमता होय तो मारी चेनलने सब्सक्राइब पण जरूरथी करी देजो, जेथी एक पण वीडियो मिस ना थई जाय। तो चलो बनावानुं स्टार्ट करिए। जय माताजी। फ्रेंड्स, हूँ अपेक्षाबा ચૌહાણ, તમારું સ્વાગત કરું છું મારા ફૂડ ગુરુકુળમાં। સૌથી પહેલાં તો આપણે લોટ બાંધી લઈશું, એના માટે મેં કથરોટમાં 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી 2 પડી જેટલું અહીં મેં તેલ નાખ્યું છે। આપણે લોટમાં મુઠ્ઠી પડે ને એટલું મોણ આપવાનું છે। બધું બરાબર મિક્સ કરી લઈએ। જો અહીંયા મુઠ્ઠી પડે એટલું મોણ સરસ રીતે થઈ ગયું છે। હવે આપણે એનો કઠણ લોટ બાંધી લેવાનો છે। જો અહીંયા આપણો લોટ રેડી થઈ ગયો છે। હવે આપણે ઢાંકીને એને રેસ્ટ આપી દઈશું અને ત્યાં સુધી આપણે આપણા શાકની તૈયારી કરી લઈએ। એના માટે 3 નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી લઈ મેં એને લાંબી લાંબી સમારી આ રીતે પાણીમાં પલાળી રાખી હતી, એને આપણે પાણી નિતારીને લઈ લેશું। અહીંયા આપણે ડુંગળી પાણીમાં એટલે રાખવાની કે આપણે જે લોટ નાખીશું ને એના ઉપર સરસ રીતે ચોંટી જાય। એમાં આપણે 1/2 કપ જેટલો જુવારનો લોટ નાખવાનો છે અને 2 ચમચી જેટલા આપણે ધાણા નાખીશું। ધાણા પણ મેં પાણીમાં પલાળીને જ રાખ્યા હતા। એમાં 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ, થોડી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી આપણે એને હાથથી મસળી મસળીને બરાબર મિક્સ કરી લેવાનું છે। આપણે અહીંયા સરસ રીતે મસળવાનું, જેથી ડુંગળી અને ધાણામાંથી જે પાણી છૂટશે ને એના લીધે આપણો લોટ પ્રોપરલી ડુંગળી ઉપર કોટ થઈ જશે। એમાં આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી આ રીતે હાથમાં લઈ છટકોળી દેવાનું। અહીંયા વધારે પાણી નહીં નાખવાનું, આપણે ફક્ત લોટને એટલો જ ભીનો કરવાનો છે જેથી એ ડુંગળી ઉપર સરસ રીતે ચોંટી જાય। અહીંયા આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે। હવે આપણે આપણું શાક વઘારી લઈએ। એના માટે મેં 1 લોખંડની કડાઈ લઈ લીધી છે, એમાં હું 2 પડી જેટલું તેલ નાખી દઈશ। તેલ આપણે આ રીતે નાખવાનું જેથી આપણી કડાઈ સરસ રીતે ગ્રીસ થઈ જાય। અહીં આપણે એલ્યુમિનિયમનું, લોખંડનું કે માટીનું જ વાસણ યુઝ કરવાનું, કારણ કે જ્યારે આપણે શાક બનાવીશું ને ત્યારે જે લોટ છે ને આપણી કડાઈમાં ચોંટશે અને એને આપણે તાવી થાથી ઉખાડી ઉખાડીને પાછું શાકમાં નાખવાનું છે। એના લીધે જ આપણા શાકનું ટેક્સચર બહુ જ સરસ આવશે। જેમ હાંડવાની મજા એનું ઉપરનું જે કરકરું પોડ હોય ને ચોંટેલું એ ખાવામાં છે ને, એમાં શાકની મજા પણ જે સાઈડમાં લોટ ચોંટી જાય ને એને ઉખેડી ઉખેડીને એ શાક બને ને એમાં જ છે, અને એ ઇફેક્ટ નોનસ્ટિકમાં નહીં આવે। હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું હતું ને એ આપણે તાંસડામાં નાખી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે હાથમાં આ રીતે 4 થી 5 ચમચી જેટલું પાણી લઈ અને આ રીતે શાકમાં છટકોળી દઈશું અને એને ઢાંકીને આપણે 8 થી 10 મિનિટ જેટલું કૂક થવા દેવાનું છે ને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેશું। જો અહીં 3-1 મિનિટ જેવું થયું છે, આપણે શાકને એકવાર હલાવી લઈએ અને જે પણ લોટ ચોંટ્યો હોય ને આ રીતે ચમચો ઘસીને ઉખેડી લેવાનો અને એને શાકમાં પાછો નાખી દેવાનો। હવે ફરીવાર આપણે ઢાંકીને એને થોડીવાર ચડવા દઈશું। 2 થી 3 મિનિટ પછી પાછો એકવાર હલાવી લેશું અને જે પણ લોટ ચોંટ્યો હોય ને એને આપણે ઉખેડીને પાછો શાકમાં નાખી દઈશું। આપણે આપણા શાકને ડુંગળી અને લોટ બંને સરસ રીતે ચડી જાય ને ત્યાં સુધી થવા દેવાનું છે। એને ઢાંકીને ફરીવાર ચડવા દઈશું। જો અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે, આપણે એમાં 1 ચમચી જેટલા ધાણા નાખી દઈશું। આ આખું શાક બનતા ટોટલ આપણે 10 મિનિટ જેટલો સમય થયો છે અને વચ્ચે વચ્ચે મેં 2 થી 3 વાર એને હલાવી લીધું હતું। આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે અને આપણે આ રીતે જે ઉખાડી ઉખાડીને અંદર નાખીએ છીએ ને એ ઇફેક્ટના લીધે શાક ખાવાની મજા જ પડી જવાની છે। તો અહીં આપણું શાક રેડી થઈ ગયું છે, હવે આપણે આપણી ભાખરી બનાવી લઈએ। એના માટે આપણે આ રીતે નાનો લૂવો લઈને નાની નાની ભાખરીઓ વણી લેવાની છે। અને પછી આ રીતે વેલણ લઈ એને વેલણની મદદથી આપણે ભાખરી ઉપર આ રીતે ખાડા કરી લેવાના છે। મારા બા શું કરતા આ રીતે ખાડા કરે અને પછી ભાખરી શેકી ઉપર 1 મોટી ચમચી ભરીને ઘી નાખી દે અને એ ભાખરી તમે એમને એમ લૂખી પણ ખાશો ને કોઈ પણ શાક વગર તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે।
તો આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે. આપણાને શેકી લઈએ, આપણે તાવડીમાં આપણી ભાખરી શેકી લઈએ. અહીંયા તાવડીમાં ભાખરી બનાવશું ને એટલે આપણી ભાખરી થોડી ઢીલી બનશે અને આપણું શાક કોરું છે ને એટલે એને ખાવાની ઢીલી ભાખરી સાથે વધારે મજા આવશે. આ રીતે આપણે બંને બાજુ સરસ રીતે શેકી લેવાનું છે, થોડું થોડું દબાવીને. જો અહીંયા આપણી ભાખરી રેડી થઈ ગઈ છે. આ જ રીતે હું બીજી ભાખરી પણ શેકી લઈશ. તાવડીમાં જે ભાખરી શેકાઈને તૈયાર થાય છે ને એને ખાવાની મજા જ કંઈક અલગ છે. તો અહીંયા આપણી બંને ભાખરી રેડી થઈ ગઈ છે. આપણે આપણા મરચાં વઘારી લઈએ. એના માટે આપણે એક કડાઈમાં ફક્ત એક ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલો અજમો અને થોડી અમથી હિંગ નાખી દઈશું. આપણો અજમો થોડો ખીલે અને પછી અહીં મેં 4 થી 5 નંગ જેટલા મરચાંને આ રીતે થોડા મોટા મોટા સમારી લીધા છે, એ આપણે એડ કરી દઈશું. મરચાંને આપણે તેલમાં સરસ રીતે સાંતળી લેવાના છે. 1 થી 2 મિનિટ જેટલું મરચાં સંતળાય ને એટલે આપણે એમાં 3 ચમચી જેટલું પાણી નાખી દેવાનું છે. હવે આપણે ઢાંકીને આપણા મરચાંને થોડીવાર પાણીમાં ચડવા દઈશું. જો અહીંયા આપણા મરચાં સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે એમાં 3 થી 4 ચમચી જેટલું પાણી નાખી દઈશું. આપણે જે પ્રમાણે રસો ખાવો હોય ને એ પ્રમાણે આપણે 1 ચમચી વધારે ઓછું પાણી કરી શકીએ છીએ. એમાં મેં 1 ચમચી જેટલો ગોળ અને 1 ચમચી જેટલું આંબલીનું પાણી નાખ્યું છે. એમાં થોડી હળદર અને મીઠું નાખી આપણે આને 1-1.5 મિનિટ જેટલું ઢાંકીને કૂક થવા દેવાનું છે, જેથી આપણી ગોળ અને આંબલી સરસ રીતે મરચાંમાં ચડી જાય. જો અહીં આપણા મરચાં રેડી થઈ ગયા છે. અહીં ગોળનું ગળપણ, આંબલીની ખટાશ અને મરચાંની તીખાશ ત્રણેય ભેગા થઈને આ મરચાં એટલા ટેસ્ટી લાગે છે ને કે કોઈ પણ શાક ના હોય ને ફક્ત ભાખરી અને મરચાં ખાવાની પણ બહુ જ મજા આવી જાય. અમે જ્યારે નાનપણમાં વેકેશનમાં ગામડે જતા ને ત્યારે અમે ભાખરી અને મરચાં સવાર સવારમાં ખાતા અને બહુ જ મજા આવતી. તો અહીં આપણા મરચાં પણ રેડી થઈ ગયા છે અને શાક ભાખરી તો રેડી જ છે. તો ચાલો બધું જ સર્વ કરી લઈએ. એના માટે થાળીમાં આપણી ભાખરી, આપણું લોટારું શાક, ખાટા મીઠા રસાવાળા મરચાં, લસણની ચટણી, ગોળ, લીલી ડુંગળી, મગદાળની ઢીલી ખીચડી નાખી છે અને ખીચડી ઉપર આપણે થોડું ઘી નાખી દઈશું અને એને છાશ સાથે સર્વ કર્યું છે. છાશ વગર તો આપણી થાળી અધૂરી જ છે. તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાંજે આ થાળી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો, મોજ પડી જશે. તો કાલે ફરી મળીએ બીજી જ આવી એક વિસરાતી જતી વાનગી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.